હંગામા એમ કે છે કે હરખ કે શોક ની આવે ની હેઠ કે પાનભાઈ જેની શીશ કર્યા હોય કરબા શીશ એટલે કે માથું ઉતાર નાખવાનું નથી જેની શીશ ને અર્પણ કરી દીધું સતગુરુ ના શરણમાં પછી એનામાં એ આવતો નથી શબ્દ હરખ શોક જેવું કઈ થતું નથી પણ એ થયા પછી એને કીધું કે આઠે ફોર મન મસ્ત આઠે ફોર રેવે સત્સંગમાં સત્સંગમાં એટલે નદ નો આનંદ આઠે ફોર નો તો આઠે ફોર કરે ખાય કરે પીવે કરે પણ જાગૃતિમાં રહેવાનું કીધું કારણ કે આ કાળના ફરફરિયા મારીને તમારી માથે બધાની માથે ચક્કર ચક્કર ભરી દીધા છે પણ આ કાળના મુખમાં શ્વાસો જાય છે ઈશ્વરના નામમાં જો સદગુરુની ઓળખાણ થાય તો એ પાનભાઈ આ મેળ આવે એવું છે પાનભાઈને એક એક પાથી પાડી પાડી તેલ નાખે એની ગોળી પાનભાઈને શબ્દ સમજાવે કે બસ ભક્તિ કરો તો આવી રીતે કરજો રાખજો આ વચનમાં વિશ્વાસ વચનની અંદર વિશ્વાસ રાખો ને એ તો મોટા મોટી ભૂલે છે વિશ્વાસ તમને એન્ડ સમય લગી દેવાય કારણ કે જ્યાં કીડીનો પગ ટકે નહીં ત્યાં ઉભા રહીને ઊભું રહેવાની વાત છે તો વગર બોલે ઊભું રહેવું હોય આપણે કોઈ ટેકાવી ના તો કેમ રહેવા દેવાય તો એ વિશ્વાસ વિશ્વાસ એટલે એક શ્વાસ જેનો એક શ્વાસ થઈ ગયો એનું કામ થઈ ગયું પાનભાઈ પાનભાઈને આવા એક પછી એક ભજન સમજાવે છે પછી બેહો સતગુરુના થઈને દાસ પણ દાસ થવું નથી ગમતું પાનભાઈને પછી કહે છે કે પાનભાઈ તમને જવાબ નથી આવતા એટલે એને કહે છે કે હવે પાછો કેવો સમય આવ્યો છે તમને ખબર છે હવે કળયુગ આવ્યો છે આવો કળયુગ આવ્યો હવે
आओ फलियो आयो होवे ये गाय मोरे पान भाई महान कलयुग तो भक्ति के धर्म रहे गुरु ने
गंगा
गंगा माँ कैसे के कलयुग बहु भयंकर आई गयो।